નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ ને વંદન સુયોગ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે આજે સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે સુજોપના થેરાપિસ્ટ ડૉક્ટર તરુણ શાહ અને ડૉક્ટર પૌલો મિશા. દર્શક મિત્રો, આજનું જે જીવન છે એ ખૂબ જ હરીફાઈભર્યું હોય છે. હરીફાઈભર્યું એટલે કે લોકો આગળ વધવાની રાહમાં, આગળ વધવામાં પોતાના સ્વાસ્થ્યનું ક્યાંક ને ક્યાંક ધ્યાન નથી રાખતા, અને ધ્યાન રાખે તો બી એક્સરસાઇઝનો માર્ગ લેતા હોય છે, છતાં પણ એટલો એમને રાહત નથી મળતો. અને ઘણા બધા એવા રોગોથી તે લોકો પીડાતા હોય છે. વાત કરવામાં આવે તો આજનો જે સ્વાસ્થ્ય બગડ્યો છે તેની ક્યાંક ને ક્યાંક અસર બહારનું જે જમવાનું હોય છે, ફાસ્ટ ફૂડ હોય, તેના લીધે પણ પડતી હોય છે. તો જે સૌથી વધારે પીડાદાયક હોય છે તે હોય છે દુખાવો. એ દુખાવો જે સામાન્ય પણ હોય, સામાન્ય પણ તકલીફ ઘણું આપતો હોય છે. તો પગનો દુખાવો હોય, ખભાનો દુખાવો હોય, પછી જોઈન્ટ્સ હોય, પિંડીનો દુખાવો હોય, ચક્કર આવવા, પેરાલિસિસ થવું, ડાયાબિટીસ, આજનો માનવી જે છે સૌથી વધારે ડિપ્રેશનમાં રહેતો હોય છે, અને આ જ કારણથી તે દવાઓ લેવાનું શરૂ કરતો હોય છે. આ દવાઓ જે હોય છે આંશિક રીતે તો તેમને ક્યાંક ને ક્યાંક રાહત આપતી હોય છે, પણ લાંબા ગાળે આ ખૂબ મોટું નુકસાન તેમના શરીરને કરતી જ હોય છે. ત્યારે સૌથી જે દુખાવા હોય છે તેના માટે ઘણી બધી એવી દવાઓ લેવામાં આવે છે, અને જેના કારણે તેમનું અંદરથી શરીર ઓગળતું જતું હોય છે. તો આજે આજે બધા દુખાવામાં છે, તો આજે આપણે જે ચર્ચા ઉપર વાત કરીશું, જે વિષય ઉપર વાત કરીશું એ છે પગનો દુખાવો. હા, તો હિનાબેન, સુજોગની જે આ ટ્રીટમેન્ટ છે એ એવી ટ્રીટમેન્ટ છે કે જેમાં કોઈ પણ પ્રકારની દવા આપવામાં આવતી નથી, જેમાં કોઈ પણ પ્રકારની ચીરફાડ નથી, એટલે કે કોઈ પણ પ્રકારનું ઓપરેશન નથી, અને એમાં કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી. એટલે કહીએ કે કુદરતી પ્રકારની, નેચરલ પ્રકારની એક ટ્રીટમેન્ટ છે કે જેમાં દરેક પ્રકારના શરીરના જે કોઈ બી પ્રકારના જે રોગો હોય છે, કોઈ બી પ્રોબ્લેમ છે, એ 100% ક્યોર થશે. અને ખાસ કરીને એમાં જોઇન્ટ્સ અને બ્રેનને લગતા જેટલા બી પ્રોબ્લેમ્સ છે એ 100% ક્યોર થશે. હવે હાથ અને પગના પંજામાં આપણા શરીરના દરેક પ્રકારના ફ્યુઝ આવેલા છે, અને એટલે તમે અત્યારે આપણે જે પગના દુખાવાની તમે મને જે વાત કરી રહ્યા છો, તો આપણને ખબર છે કે આપણો હાથનો, આ આપણા હાથનો પંજો છે, એમાં આપણને ખબર છે કે આ આપણો જે પહેલી આંગળી છે એ આપણા હાથની આંગળી થશે, એ આ હાથની આંગળી થશે, અને એના પછીની જે આંગળી આવે છે એ આ પગની આંગળી આવશે, અને એની બાજુની છે એ આ સાઈડના પગની આંગળી આવશે, અને જે છેલ્લી આંગળી આવશે એ આ બાજુના હાથની આંગળી આવશે, અને જે આપણો અંગૂઠાનો જે ભાગ છે એ આપણા માથાનો હિસ્સો થાય છે. એમ શરીરના દરેક અવયવના ફ્યુઝ આપણા હાથના આ જે પંજો છે એમાં આવેલા છે. હવે આપણે પગનો દુખાવાની જે વાત છે એ આપણી જે આ સેકન્ડ ફિંગર છે, જે આ આ સાઈડના પગની દુખાવાની વાત કરીએ, તો આ સાઈડ, આ જે સેકન્ડ નંબરની જે ફિંગર છે એમાં પગના દુખાવાના ફ્યુઝ આવેલા છે, તો એમાં આપણે એના ટ્રીટમેન્ટ કરવામાં આવશે, અને પગના દુખાવાનો જે બી પ્રોબ્લેમ્સ હશે એ 100% ક્યોર થશે. હવે એ કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરીશું એ આપણને તરુણભાઈ બતાવશે. તો તરુણ સર, તમે અમને એ જણાવો કે ઈડીનો દુખાવો અને પિંડીનો દુખાવો થતો હોય છે, અને આ સૌથી સૌથી નુકસાનકારક દુખાવો છે, અને આ જે દુખાવો છે તે લોકો સહી નથી શકતા, તો સુજોગમાંની શું સારવાર છે અને કેવી રીતે આનાથી ક્યોર થવું જોઈએ? સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આ પિંડીનો દુખાવો અને આ જે એડીનો દુખાવો છે એ સાને લીધે થતો હોય છે. મોટાભાગે તમને ખબર હશે કે આ લેડીઝોને વધારે પ્રોબ્લેમ થતા હોય છે, કારણ કે લેડીઝો લાગણીશીલ ખૂબ જ હોય છે અને પ્રેમાળ ખૂબ જ હોય છે. તો જ્યારે રિલેશનશીપનું દુઃખ થતું હોય છે, હવે દુઃખ રિલેશનશીપનું, ફેમિલી રિલેશનશીપનું બી દુઃખ હોય છે, કેરિયરને લગતું બી દુઃખ હોય છે, ગમે તે દુઃખ હોય છે, એ દુઃખની જ્યારે પીડા લિમિટ કરતાં વધારે થતી હોય છે, અને જ્યારે માનસિક રીતે મેન્ટલી 24 કલાક એ દુઃખની અંદર પીડામાં અનુભવ કરતો હોય છે, ત્યારે યુરિનરી બ્લેડર અને કિડનીમાં ઇન્ફેક્શન આવી જતું હોય છે. એ યુરિનરી બ્લેડર અને કિડનીમાં જે ઇન્ફેક્શન આવે છે એને કારણે પિંડીમાં, એટલે પગની પાછળની સાઈડ, ઈડીમાં અને પિંડીમાં દુખાવો થતો હોય છે. કોઈ બી રિલેશનશીપનું જ્યારે એમને એવું કેવું થતું હોય કે મારી ઘરમાં કદર નથી, ફાધર મધર મારા કદર નથી કરી શકતા, હું આટલા સાચા મનથી કરું છું, કે જ્યાં જોબ કરતા હોય તો જોબને લગતું હોય કે મારી આટલી, મારા જે બી સાહેબ છે એમને મારી પડી નથી, હું આટલું સાચા મનથી કામ કરું છું, અને એ જે પીડા જે 24 કલાક રહેતી હોય છે એને લીધે શું છે કે એમને થોડુંક મનની અંદર આ બધું ઘણું બધું આગું પાછું ચાલતું હોય છે, જેને લીધે એમને થોડોક ડર જેવો બી લાગતો હોય છે, એને લીધે આ યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન, એમાં વધારે પડતું કિડનીમાં ઇન્ફેક્શન થઈ જતું હોય છે, એને લીધે આ પિંડીનો દુખાવામાં પ્રોબ્લેમ હોય છે. હવે આપણને ખબર છે કે પિંડીનો દુખાવો અને એડીનો દુખાવો, તમને ખબર હશે કે રીડર ડાયજેસ્ટ મેગેઝિન 2008ની અંદર ફેબ્રુઆરી મહિનાના અંકની અંદર એક આખો મોટો લેખ આવ્યો હતો આ એડીના દુખાવાને લગતો, અને એમાં એવું કીધેલું હતું
કે દુનિયાના કોઈ બી ડોક્ટર પાસે જાઓ તમે, હોમિયોપેથિક, એલોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, રીકી બેકી, જેટલી પણ દુનિયામાં 80 જાતની રીતો છે માણસને ક્યોર કરવાની, કોઈ પણ થેરેપીમાં તમે જાઓ, એડીનો દુખાવો હું ચેનલ સાથે ટીવીના માધ્યમથી કહું છું, કોઈ જ ડોક્ટર મટાડી નહીં શકે, ગેરંટીથી નહીં મટાડી શકે. તમે દવા ખાઈને થાકી જશો તો ઇન્જેક્શન લઈને થાકી જશો, છતાં નહીં મટે. હું આજે ટીવીના માધ્યમથી કહીશ, તમારો એડીનો દુખાવો હું સુજોગ દ્વારા બહુ જ ફાઇન રીતે તમને મટાડવાની આજે એક રીત બતાવવા માગું છું. મારી દરેક પ્રેક્ષકોને વિનંતી છે કે પ્લીઝ બ્રેઇન અને જોઈન્ટ્સને લગતા જેટલા બી પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમની મેડિકલ સાયન્સ પાસે કોઈ જ ઇલાજ નથી. 80 જાતની રીતો છે માણસને ક્યોર કરવાની, અને જો તમે સુજોગ અપનાવશો તો આખી જિંદગી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર, સિંગલ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે તમારી મેતે તમારા રોગો ક્યોર કરી શકશો. આવો આજે હું તમને એડીનો દુખાવો કેવી રીતે મટાડવાનો એ તમને બતાવીશ. હમણાં જ પૌલમીબેને જે રીતે બતાવ્યું એ રીતે આપણને ખબર છે કે આપણો હાથ છે, આપણા હાથની અંદર આ જે સેકન્ડ ફિંગર છે, બરાબર જોઈ લેજો, આ જે સેકન્ડ ફિંગર છે એ આપણા પગની ફિંગર છે, બરાબર. હવે આપણે આમ ઉભા રહીએ તો પગ આપ જે નીચેની સાઈડ ઉપર રહીએ તો આટલો ભાગ જે છે એ પંજાનો ભાગ છે, આ પિંડલીનો ભાગ છે, આ તમારો ઘૂંટણવાળો ભાગ છે, બરાબર જોઈ લેજો, આ ઘૂંટણવાળો ભાગ છે, આ નીચે ઉપરની સાઈડનો જાંગવાળો ભાગ છે, અને આ જે બોલ આપણો જે અહીંયા જે જોઈન્ટ્સ થતો હોય છે એને લગતો ભાગ છે. હવે આપણને એડીમાં જે ભયંકર દુખતો હોય છે, સૌથી પહેલાં તો પગનો કોઈ પણ દુખાવો મટાડવો હોય તો જો તમે ચાલતા ચાલતા બી તમને જો કોઈ જગ્યાએ દુખાવો થઈ જતો એવું કશું હોય તો હું તમને સિમ્પલ એક ટ્રીક બતાવું છું. મારી વાત સાચી નહીં માનવાની, અનુભવ કરજો, યોગ્ય લાગે તો માનજો. આ જે સેકન્ડ ફિંગર છે એને ખાલી ટ્વિસ્ટ કરશો, તમે આમ આમ કરશો ને ટ્વિસ્ટ કરશો, ખાલી આ રીતે ટ્વિસ્ટ બી કરશો ને, 20 વખત આમ કરો, 20 વખત આમ કરો, 20 વખત આમ 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 કરશો, 20-25 વખત કરશો ને, એટ એ ટાઈમ તમારા દુઃખ નસોનો દુખાવો કે એવું હશે ને તરત ક્યોર થઈ જશે. હવે કોઈ પણ દુખાવો પગનો મટાડવો હોય, કોઈ પણ જાતનો દુખાવો હોય તો આપણી પાસે આ વાઇબ્રેશન મશીન છે, જે જનરલી લેડીઝો જે બ્યુટી પાર્લરમાં જતી હોય છે તો આવું વાઇબ્રેશન, સિમ્પલ વાઇબ્રેશન મશીન બધી જગ્યાએ હોય છે, અમે થોડુંક અલગ રીતનું બનાવેલું છે. એ વાઇબ્રેશન મશીનનો આપણે આની અંદર યુઝ કરીશું. એ વાઇબ્રેશન મશીનની અંદર આપણી જે સેકન્ડ ફિંગર છે, કોઈ પણ પગના દુખાવા માટે આ જે નીચેનો પોરું છે, ત્રીજો પોરું, અહીંયા આગળ ખાસ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. આટલા ભાગની અંદર જેટલા બી તમે સુજોગના યુટ્યુબ ઉપર પણ તમે જેટલા બી તમે જોશો વિડીયો, એમાં આટલું પરફેક્ટ નિદાન કોઈ નહીં કરી શકે જે હું કરું છું. મારો 18 વર્ષનો અનુભવ છે, વંદન સુજોગ સેન્ટર વડોદરામાં ચલાવું છું, 18 વર્ષથી મારું આ સુજોગ થેરેપી સેન્ટર ચાલે છે. મારા ઢગલાબંધ ઇન્ટરવ્યૂ ટીવીમાં આવેલા છે અને એના માધ્યમે હજારો પેશન્ટ ક્યોર કર્યા છે, એટલે હું મારા અનુભવની વાત કરું છું. સૌથી પહેલાં તો આજે નીચેનો જે આંગળીનો આજે ત્રીજો પોરું છે, આ ત્રીજા પોરુના આટલા ભાગની અંદર 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરીને અહીંયા આગળ સેજ ખાડો પડે એ રીતનું તમે કરી દો છો, બરાબર સમજી લો છો દોસ્તો, બહુ ફાઇન સમજાવું છું. 20 મિનિટ આમ મસાજર આજ મૂકી જાય, આ વાઇબ્રેશનવાળું મસાજર છે, મેં એની આગળની આ નોક બનાવેલી છે અને અહીંયા આગળ આ મૂકી 15-20 મિનિટ તમે આ મૂકી રાખશો એટલે સૌથી પહેલાં તો તમારો, અને એડીનો દુખાવા માટે અહીંયા આગળ નીચેની સાઈડે બી થોડી ફાઇન ટ્રીટમેન્ટ કરશો, આટલું થઈ જશે એટલે પગ તમારો ઇઝી થઈ જશે. પછી આપણે આમ હાથ સીધો કરીશું. આપણને ખબર છે કે આ નીચેવાળો એરિયા છે, પંજાવાળો એરિયા છે, પગના નીચેવાળો, એમાં જે પહેલી ગાંઠ છે, બરાબર જોઈ લેજો, આ પહેલી ગાંઠ દેખાય છે ને આમ, આ પહેલી ગાંઠ ઉપર વગર વિચાર કરીએ તમારે અહીંયા ઘડી 10 મિનિટ અહીંયા ઘડી મસાજર મૂકું છે, આમ 5 મિનિટ અહીંયા મૂકું છે, 5 મિનિટ અહીંયા મૂકું છે, 5 મિનિટ અહીંયા મૂકું છે, બરાબર જોઈ લેજો, આમ આ સાઈડે આ રીતે 5-5 મિનિટ તમે મસાજર મૂકીને આટલા એરિયાની અંદર તમે 5-1 મિનિટ તમે વાઇબ્રેશન આપી દેશો, એની સાથે તરત જ તમને એડીના દુખાવામાં 10-15% ફરક એટ એ ટાઈમ લાગશે. તમે આવું કન્ટિન્યુ 10-15 દિવસ કરશો અને અહીંયા ઘડી કર્યા પછી મેથીની પટ્ટી, મેથીના દાણા જે આવે છે એની પેપર રોલની અંદર મેથીની પટ્ટી લગાડી તમે અહીંયા ઘડી લગાડી દેશો એટલે 24 કલાક તમે આ મેથીની પટ્ટી રાખશો એટલે ધીરે ધીરે કરીને આ બધું અનુદરદ મેથીના દાણા ખેંચી લેશે અને તમારો એડીનો 7 દિવસની અંદર, 6-7 દિવસની અંદર એડીનો દુખાવો તમારો 100% મટી જશે. હવે પિંડરીનો હિસાબ એડીથી ઉપર, બરાબર સમજી લેજો, આ પિંડરી તો આપણને ખબર છે આ નીચેનો એરિયા જે છે એ પંજાનો એરિયા છે, આ પિંડરીનો એરિયા છે, આ ઘૂંટણનો અંદરની સાઈડ જે ગાદી, જે ગાદી ઘૂંટણની પાછળની સાઈડ જે ગાદી છે એ છે, એનો દુખાવો છે. તો આ જે પિંડલીનો દુખાવો છે એ પિંડલીના દુખાવાની અંદર પણ અહીંયા ઘડી જેવું એડીનો દુખાવો કયો છે, પિંડલીના દુખાવાની અંદર પણ અહીંયા ઘડી તમે કન્ટિન્યુ તમે આ મસાજર 10-12 મિનિટ આ મૂકી રાખજો. જેવું 10-12 મિનિટ મૂકશો ધીરે 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 તમારા પગના જે ગોટલા ચડી જતા હોય છે એવું કહે છે, બહુ મોટો પહાડ ચડીને આવે તો એ બી ધીરે ધીરે રાહત થઈ જશે. અને સેજ આમ ક્રોસ કરશો તો ક્રોસ કરીને આટલા ભાગની અંદર, આ બરાબર જોઈ લેજો, આ ભાગની અંદર પણ અહીંયા ઘડી બી તમે ટ્રીટમેન્ટ કરશો. તમને એસિડિટી બહુ જ ભયંકર થઈ રહી છે, તમે સેજ ખાઓ છો, ખાટું કે તીખું ખાઓ તો તમને એસિડિટી ભયંકર થઈ ગઈ. તો બધાને ખબર છે કે આ સ્ટમકની લાઈન છે જે આપણે આગલા એપિસોડમાં બતાવવાના છે, એ સ્ટમકની લાઈન છે. એ સ્ટમકની લાઈનમાં આટલા એરિયામાં પણ તમે જો કન્ટિન્યુ વાઇબ્રેશન આપશો તો 15-1 મિનિટ અહીં વાઇબ્રેશન આપશો તો ધીરે 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 કરીને તમારો એડીનો દુખાવો પણ મટી જશે અને જે તમને એસિડિટીને લગતો પ્રોબ્લેમ હશે એ પણ મટી જશે. આ સિમ્પલ ટ્રીટમેન્ટ કરશો તો તમારો એડીનો દુખાવો
દુખાવો અને પીંડીનો દુખાવો, એસિડિટીને લગતો પ્રોબ્લેમ છે એ બી મટી જશે. અને પાછળની સાઈડે જો કરો છો તો તમને ખબર છે આ વચ્ચેની લાઈન છે, ગોલ બ્લેડર છે, ખાવાનું તમારું પચતું નથી, રાત્રે ઊંઘ નથી આવતી, જે કંઈ બી પ્રોબ્લેમ છે એટલું અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરશો તો એ બી પ્રોબ્લેમ મળશે. એવું ચારે બાજુથી તમે કમ્પ્લીટ કરશો તો તમારો 100% તમારો પીંડીનો દુખાવો, ઈડીનો દુખાવો પરમેનન્ટ મટી જશે, એ મારી ગેરંટી છે. અને આ એક જ ટ્રીટમેન્ટ એવી છે જેમાં તમારા પ્રોબ્લેમ સોલ્વ થશે. હું તો દરેકને કહીશ કે આ જ સુજોગ અપનાવો અને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરો. સૌથી પહેલાં તો હું સમજાવીશ કે આને કોઈ દવા બની જ નથી. વર્લ્ડમાં કોઈ બી ડૉક્ટર એવું કહે કે આ દવા ખાવાથી તમારા રોગ મટી જશે, તેમને કોઈ કે ચિઠ્ઠીમાં લખીને આપે, ચિઠ્ઠી મારી પાસે લઈ આવજો, હું અડધો કલાકમાં 5 વર્ષથી જેલ કરાવી દઈશ કોઈ પણ ડૉક્ટરને. હું આ ટીવીના માધ્યમથી કહું છું, આની કોઈ જ દવા બની નથી. કોઈ વર્લ્ડનો ડૉક્ટર એવું નહીં કહી શકે કે આ દવા ખાવાથી તમારો પીંડનો દુખાવો પરમેનન્ટ મટી જશે, એડીનો દુખાવો પરમેનન્ટ મટી જશે, ઘૂંટણનો દુખાવો પરમેનન્ટ બની જશે, કારણ કે આની કોઈ દવા બની. તમને જે બી દવા આપે છે 100% પેઇન કિલર અને સ્ટીરોઇડ જ આપે છે. આના સિવાય તમે જેની MBBS ડૉક્ટરની પાસે જશો, જેની 50 રૂપિયા ફી હશે, એ બી તમને પેઇનકિલર જ આપશે. જેની 5000 રૂપિયા તપાસવાની ફી હશે, એ બી તમને પેઇનકિલર અને સ્ટીરોઇડ જ આપવાનો છે. આના સિવાય એમની પાસે બીજો કોઈ ઇલાજ જ નથી. અને આ તમે જેટલું પણ વધારે કરશો, યાદ રાખજો કે આ જે પગના દુખાવા જે થતા હોય છે એ માત્ર ને માત્ર યુરિનરી બ્લેડર અને કિડનીના ઇન્ફેક્શનને લીધે જ થતા હોય છે. આના સિવાય બીજું કોઈ કારણ જ હોતું નથી. અને જે ઉર્જા શક્તિ શરીરમાં જે અનબેલેન્સ થાય છે એ ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા વગર, મેં જેવી રીતે કીધું કે એડીનો દુખાવો છે અહીંયા આગળ, આ જે પહેલો પોરું આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે. આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા ઉપર 14 લોકમાં તમે ગમે ત્યાં જાઓ, 14 આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા વગર તમારો આ દુખાવો મટવાનો જ નથી એડીનો. એટલે આ ડ્રાયનેસનો દુખાવો છે એ મટાડવા માટે તમારે સુજોગ જ અપનાવવું પડશે. આગળ હું તમને કયા કયા રોગો કેવી રીતે થાય છે એ બી બતાવીશ. પણ યુરિનરી બ્લેડર અને કિડનીની ઇન્ફેક્શન મેઇન છે, એટલે આ જે ભાગ છે આ સેકન્ડ ફિંગર છે, આપણને બધાને ખબર છે કે આ અંદરની સાઈડની જે લાઈન છે એ કિડનીને લગતી લાઈન છે, આ વચ્ચેની લાઈન જે સ્પ્લીન છે અને આ બાજુની લાઈન લીવર ફંક્શન છે. હવે આ બાજુની સાઈડે કરીએ તો આ યુરિનરી બ્લેડર છે, વચ્ચે ગોલ બ્લેડર છે અને આ સ્ટમકને લગતું છે. મેં હમણાં બી બતાવ્યું કે જ્યારે એસિડિટી બધું થાય છે ત્યારે સ્ટમકમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો અહીંથી જ્યારે હું આટલા ભાગની અંદર બી ટ્રીટમેન્ટ કરીને જો નીડલિંગ્સ કરીશ તો તમારું પરમેનન્ટ ક્યોર થઈ જશે. આ એડવાન્સ ટ્રીટમેન્ટની વાત કરું છું, પણ તમને સામાન્ય બી જે તકલીફ હશે ને અહીંયા આગળ મટી જશે. અને આ યુરિનરી બ્લેડરનું જે ઇન્ફેક્શન છે એ આ અંદરની લાઈનમાં કરશો તો આ અંદરની લાઈન અને આ બેઉનું કિડનીનું ઇન્ફેક્શન જો આટલું મટાડી દેશો તો પરમેનન્ટ ક્યોર થશે, તમને ફરીથી નહીં થાય. કારણ કે હું તમારો પાર્ટ કયો સારો કરું છું, યુરિનરી બ્લેડર અને કિડનીનો ઓરિજિનલ પાર્ટ બી સારો કરું છું. હવે આ યુરિનરી બ્લેડર અને કિડનીનો ઓરિજિનલ પાર્ટ સારા કરવા માટે તમારા બ્રેઇનની અંદર જે બી ડર છે, બરાબર સમજી લેજો, જે બી ડર છે, જે બી તમને તમારી લાગણી દુભાયેલી છે એ પણ સાથે સાથે ક્યોર થાય છે. તમારામાં થોડીક ડેરિંગ પણ આવશે અને એ બધું જ ક્યોર થશે તો આ તમારો પગનો દુખાવો પરમેનન્ટ ક્યોર થશે. આ જગ્યાએ હજુ સુધી મેડિકલ સાયન્સ પહોંચી નથી છું, પણ અત્યારે WHO પણ એવું માનતું થઈ ગયું છે કે માણસના શરીરમાં અત્યારનું જે લેટેસ્ટ છે, હમણાં 3-4 મહિના પહેલાં જે અમેરિકામાં WHOનું જે રિસર્ચ થયું છે એની અંદર WHO આજકાલ માનતું થઈ ગયું છે કે 95% રોગ માણસના વિચારોથી જ માણસના શરીરમાં આવે છે. ખાલી 5% જ રોગ એવા છે જે એક્સિડન્ટથી થતા હોય છે અને ખાવા પીવાથી થતા હોય છે. અત્યારે WHO પણ માનતું થઈ ગયું છે. એટલે મનના પોઝિટિવ નેગેટિવ થોટ્સની શું અસર થાય છે શરીર ઉપર એ બી તમારું ક્યોર થઈ જશે. યાદ રાખજો, માણસના વિચારો દુનિયાની કોઈ ટ્રીટમેન્ટ બદલી નથી શકતું. સુજોગ એક જ એવી ટ્રીટમેન્ટ છે કે જે તમારા વિચારો પણ બદલી શકે છે. અહીંયા આગળ તમે ટ્રીટમેન્ટ કરશો તો તમારા લાગણીઓ જે ઘવાય છે એ પણ ધીરે ધીરે ઓછી થશે અને આ કિડનીનું અને બ્લેડરનું જે ઇન્ફેક્શન છે એ પણ ધીરે ધીરે ઓછું થશે. એ રીતે તમારો પગનો એડીનો દુખાવો અને આ પીંડીનો દુખાવો બેઉ 100% ક્યોર થઈ જશે. હું તો તમામ પ્રેક્ષકોને કહીશ કે તમે જિંદગીમાં સુજોગ થોડું અપનાવો. મારા હું અત્યારે રોજેરોજ તમારે એપિસોડ આપવાનો છું. તમે સુજોગ અપનાવશો તો હું તમારા પગને લગતા દુખાવા, ખભાને લગતા દુખાવા, માથાને લગતા દુખાવા, સર્વાઇકલ બેકપેઇનથી માંડી જેટલા પણ શરીરના દુખાવા મને આ જગ્યાએ દુખે છે એ શબ્દ જ્યારે આવશે તો માત્ર સુજોગ જ એવી ટ્રીટમેન્ટ છે કે જે તમને 100% ક્યોર કરશે. નોટ એ રિલીફ, મેડિકલ સાયન્સ માત્ર રિલીફ આપશે, ક્યોર નહીં કરી શકે. હું તમને એવું મટાડીશ કે જો તમને ફરીથી એ પ્રોબ્લેમ ના થાય એવું ક્યોર કરવાની રીત અને 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે તમારી મહેતે જાતે ક્યોર કરી શકશો. તો તરુણ સર, તમે અમને એ જણાવો કે ઈડીનો દુખાવો અને પીંડીનો દુખાવો થતો હોય છે અને આ સૌથી નુકસાનકારક દુખાવો છે અને આ જે દુખાવો છે તે લોકો સહી નથી શકતા, તો સુજોગમાંની શું સારવાર છે અને કેવી રીતે આનાથી ક્યોર થવું જોઈએ? સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે આ પીંડીનો દુખાવો અને આ જે એડીનો દુખાવો છે એ સાને લીધે થતો હોય છે. તો મોટાભાગે તમને ખબર હશે કે આ લેડીઝોને વધારે પ્રોબ્લેમ થતા હોય છે, કારણ કે લેડીઝો લાગણીશીલ ખૂબ જ હોય છે અને પ્રેમાળ ખૂબ જ હોય છે. તો જ્યારે
રિલેશનશીપ તો દુઃખ થતું હોય છે. હવે દુઃખ રિલેશનશીપનું, ફેમિલી રિલેશનશીપનું બી દુઃખ હોય છે, કેરિયરને લગતું બી દુઃખ હોય છે, ગમે તે દુઃખ હોય છે. એ દુઃખની જ્યારે પીડા લિમિટ કરતાં વધારે થતી હોય છે અને જ્યારે માનસિક રીતે મેન્ટલી 24 કલાક એ દુઃખની અંદર પીડામાં અનુભવ કરતો હોય છે, ત્યારે યુરિનરી બ્લેડર અને કિડનીમાં ઇન્ફેક્શન આવી જતું હોય છે. એ યુરિનરી બ્લેડર અને કિડનીમાં જે ઇન્ફેક્શન આવે છે એને કારણે પીડીમાં, એટલે પગની પાછળની સાઈડે ઈડીમાં અને પીડીમાં દુખાવો થતો હોય છે. કોઈ બી રિલેશનશીપનું જ્યારે એમને એવું થતું હોય કે મારી ઘરમાં કદર નથી, ફાધર મધર મારા કદર નથી કરી શકતા, હું આટલા સાચા મનથી કરું છું, કે જ્યાં જોબ કરતા હોય તો જોબને લગતું હોય કે મારી આટલી, મારા જે બી સાહેબ છે એમને મારી પડી નથી, હું આટલું સાચા મનથી કામ કરું છું. અને એ જે પીડા જે 24 કલાક રહેતી હોય છે એને લીધે શું છે કે એમને થોડુંક મનની અંદર આ બધું ઘણું બધું આગું પાછું ચાલતું હોય છે, જેને લીધે એમને થોડોક ડર જેવો બી લાગતો હોય છે. એને લીધે આ યુરિનરી બ્લેડર અને કિડનીનું ઇન્ફેક્શન, એમાં વધારે પડતું કિડનીમાં ઇન્ફેક્શન થઈ જતું હોય છે. એને લીધે આ પીંડીનો દુખાવામાં પ્રોબ્લેમ હોય છે. હવે આપણને ખબર છે કે પીંડીનો દુખાવો અને એડીનો દુખાવો, તમને ખબર હશે કે રીડર ડાયજેસ્ટ મેગેઝિન 2008ની અંદર ફેબ્રુઆરી મહિનાના અંકની અંદર એક આખો મોટો લેખ આવ્યો હતો આ એડીના દુખાવાને લગતો. અને એમાં એવું કીધેલું હતું કે દુનિયાના કોઈ બી ડૉક્ટર પાસે જાઓ તમે, હોમિયોપેથિક, એલોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, રીકી બેકી, જેટલી પણ દુનિયામાં 80 જાતની રીતો છે માણસને ક્યોર કરવાની, કોઈ પણ થેરેપીમાં તમે જાઓ, એડીનો દુખાવો હું ચેનલ સાથે ટીવીના માધ્યમથી કહું છું, કોઈ જ ડૉક્ટર મટાડી નહીં શકે, ગેરંટીથી નહીં મટાડી શકે. તમે દવા ખાઈને થાકી જશો તો ઇન્જેક્શન લઈને થાકી જશો, છતાં નહીં મટે. હું આજે ટીવીના માધ્યમથી કહીશ, તમારો એડીનો દુખાવો હું સુજોગ દ્વારા બહુ જ ફાઇન રીતે તમને મટાડવાની આજે એક રીત બતાવવા માગું છું. મારી દરેક પ્રેક્ષકોને વિનંતી છે કે પ્લીઝ બ્રેઇન અને જોઈન્ટ્સને લગતા જેટલા બી પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લમને મેડિકલ સાયન્સ પાસે કોઈ જ ઇલાજ નથી. 80 જાતની રીતો છે માણસને ક્યોર કરવાની, અને જો તમે સુજોગ અપનાવશો તો આખી જિંદગી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર, સિંગલ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે તમારી મેતે તમારા રોગો ક્યોર કરી શકશો. આવો આજે હું તમને એડીનો દુખાવો કેવી રીતે મટાડવાનો એ તમને બતાવીશ. હમણાં જ પૌલમીબેને જે રીતે બતાવ્યું એ રીતે આપણને ખબર છે કે આપણો હાથ છે, આપણા હાથની અંદર આ જે સેકન્ડ ફિંગર છે, બરાબર જોઈ લેજો, આ જે સેકન્ડ ફિંગર છે એ આપણા પગની ફિંગર છે, બરાબર. હવે આપણે આમ ઉભા રહીએ તો પગ આપ જે નીચેની સાઈડ ઉપર રહીએ તો આટલો ભાગ જે છે એ પંજાનો ભાગ છે, આ પિંડલીનો ભાગ છે, આ તમારો ઘૂંટણવાળો ભાગ છે, બરાબર જોઈ લેજો, આ ઘૂંટણવાળો ભાગ છે, આ નીચે ઉપરની સાઈડનો ઝાંગવાળો ભાગ છે, અને આ જે બોલ આપણો જે અહીંયા જે જોઈન્ટ્સ થતો હોય છે એને લગતો ભાગ છે. હવે આપણને એડીમાં જે ભયંકર દુખતો હોય છે, સૌથી પહેલાં તો પગનો કોઈ પણ દુખાવો મટાડવો હોય તો જો તમે ચાલતા ચાલતા બી તમને જો કોઈ જગ્યાએ દુખાવો થઈ જતો એવું કશું હોય તો હું તમને સિમ્પલી એક ટ્રીક બતાવું છું. મારી વાત સાચી નહીં માનવાની, અનુભવ કરજો, યોગ્ય લાગે તો માનજો. આ જે સેકન્ડ ફિંગર છે એને ખાલી ટ્વિસ્ટ કરશો, તમે આમ આમ કરશો ને, ટ્વિસ્ટ કરશો ખાલી આ રીતે ટ્વિસ્ટ બી કરશો ને, 20 વખત આમ કરો, 20 વખત આમ કરો, 20 વખત આમ 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 કરશો, 20-25 વખત કરશો ને, એટ એ ટાઈમ તમારા દુઃખ નસોનો દુખાવો કેવો કે હશે ને તરત ક્યોર થઈ જશે. હવે કોઈ પણ દુખાવો પગનો મટાડો હોય, કોઈ પણ જાતનો દુખાવો હોય તો આપણી પાસે આ વાઇબ્રેશન મશીન છે, જે જનરલી લેડીઝો જે બ્યુટી પાર્લરમાં જતી હોય છે તો આવું સિમ્પલ વાઇબ્રેશન મશીન બધી જગ્યા હોય છે, અમે થોડુંક અલગ રીતનું બનાવેલું છે. એ વાઇબ્રેશન મશીનનો આપણે આની અંદર યુઝ કરીશું. એ વાઇબ્રેશન મશીનની અંદર આપણી જે સેકન્ડ ફિંગર છે, કોઈ પણ પગના દુખાવા માટે આ જે નીચેનો પોરું છે, ત્રીજો પોરું, અહીંયા આગળ ખાસ ટ્રીટમેન્ટ કરવાની હોય છે. આટલા ભાગની અંદર જેટલા બી તમે સુજોગના યુટ્યુબ ઉપર પણ તમે જેટલા બી તમે જોશો વિડીયો, એમાં આટલું પરફેક્ટ નિદાન કોઈ નહીં કરી શકે જે હું કરું છું. મારો 18 વર્ષનો અનુભવ છે, વંદન સુજોગ સેન્ટર હું વડોદરામાં ચલાવું છું, 18 વર્ષથી મારું આ સુજોગ થેરેપી સેન્ટર ચાલે છે. મારા ઢગલાબંધ ઇન્ટરવ્યૂ ટીવીમાં આવેલા છે અને એના માધ્યમને 1000 પેશન્ટ ક્યોર કર્યા છે, એટલે હું મારા અનુભવની વાત કરું છું. સૌથી પહેલાં તો આજે નીચેનો જે આંગળીનો આજે ત્રીજો પોરું છે, આ ત્રીજા પોરુના આટલા ભાગની અંદર 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરીને અહીંયા આગળ સેજ ખાડો પડે એ રીતનું તમે કરી દો છો, બરાબર સમજી લો છો દોસ્તો, બહુ ફાઇન સમજાવું છું. 20-એક મિનિટ આમ મસાજર આજ મૂકી જાય, આ વાઇબ્રેશનવાળું મસાજર છે, મેં એની આગળની આ નોક બનાવેલી છે અને અહીંયા આગળ મૂકી 15-20 મિનિટ તમે આ મૂકી રાખશો એટલે સૌથી પહેલાં તો તમારો, અને એડીનો દુખાવા માટે અહીંયા આગળ નીચેની સાઈડે બી થોડી ફાઇન ટ્રીટમેન્ટ કરશો, આટલું થઈ જશે એટલે પગ તમારો ઇઝી થઈ જશે. પછી આપણે આમ હાથ સીધો કરીશું. આપણને ખબર છે કે આ નીચેવાળો એરિયા છે, પંજાવાળો એરિયા છે, પગના નીચેવાળો, એમાં જે પહેલી ગાંઠ છે, બરોબર જોઈ લેજો, આ પહેલી ગાંઠ દેખાય છે ને આમ, આ પહેલી ગાંઠ ઉપર વગર વિચાર કરીએ તમારે અહીંયા ઘડી 10 મિનિટ અહીંયા ઘડી મસાજ મૂકું છે, 5 મિનિટ અહીંયા મૂકું છે, 5 મિનિટ અહીંયા મૂકું છે, 5 મિનિટ અહીંયા મૂકું છે, બરોબર જોઈ લેજો આમ, આ સાઈડે આ રીતે 5-5 મિનિટ તમે મસાજ મૂકીને આટલા એરિયાની અંદર તમે 5-1 મિનિટ તમે વાઇબ્રેશન આપી દેશો, એની સાથે તરત જ તમને એડીના દુખાવામાં 10-15% ફરક એટ એ ટાઈમ લાગશે. તમે આવું કન્ટિન્યુ
દસ પંદર દિવસ કરશો અને અહીંયા ઘડી કર્યા પછી મેથીની પટ્ટી, મેથીના દાણા જે આવે છે એની પેપર રોલની અંદર મેથીની પટ્ટી લગાડી તમે અહીંયા ઘડી લગાડી દેશો એટલે 24 કલાક તમે આ મેથીની પટ્ટી રાખશો એટલે ધીરે ધીરે કરીને આ બધું આનું દરદ મેથીના દાણા ખેંચી લેશે અને તમારો એડીનો 7 જ દિવસની અંદર 6-7 દિવસની અંદર એડીનો દુખાવો તમારો 100% મટી જશે. હવે પિંડરીનો હિસાબ એડીથી ઉપર બરાબર સમજી લેજો. આ પિંડરી તો આપણને ખબર છે આ નીચેનો એરિયા જે છે એ પંજાનો એરિયા છે, આ પિંડરીનો એરિયા છે, આ ઘૂંટણનો અંદરની સાઈડ જે ગાદી જે ગાદી ઘૂંટણની પાછળની સાઈડ જે ગાદી છે છે એનો દુખાવો છે. તો આ જે પિંડરીનો દુખાવો છે એ પિંડરીના દુખાવાની અંદર પણ અહીંયા ઘડી જેવું એડીનો દુખાવો કયો છે પિંડરીના દુખાવાની અંદર પણ અહીંયા ઘડી તમે કન્ટિન્યુ તમે આ મસાજર 10-12 મિનિટ આ મૂકી રાખજો. જેવું 10-12 મિનિટ મૂકશો ધીરે 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 તમારા પગના જે ગોટલા ચડી જતા હોય છે એવું કે છે બહુ મોટો પહાડ ચડીને આવે તો એ બી ધીરે ધીરે રાહત થઈ જશે. અને સહેજ આમ ક્રોસ કરશો તો ક્રોસ કરીને આટલા ભાગની અંદર આ બરાબર જોઈ લેજો આ ભાગની અંદર પણ અહીંયા કરી બી તમે ટ્રીટમેન્ટ કરશો તમને એસિડિટી બહુ જ ભયંકર થઈ રહી છે. તમે સહેજ ખાઓ છો ખાટું કે તીખું ખાઓ તો તમને એસિડિટી ભયંકર થઈ તો બધાને ખબર છે કે આ સ્ટમકની લાઈન છે જે આપણે આગલા એપિસોડમાં બતાવવાના છે એ સ્ટમકની લાઈન છે. એ સ્ટમકની લાઈનમાં આટલા એરિયામાં પણ તમે જો કન્ટિન્યુ વાઇબ્રેશન આપશો તો 15-1 મિનિટ અહીં વાઇબ્રેશન આપશો તો ધીરે 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 કરીને તમારો એડીનો દુખાવો પણ મટી જશે અને જે તમને એસિડિટીને લગતો પ્રોબ્લમ હશે એ પણ મટી જશે. આ સિમ્પલ ટ્રીટમેન્ટ કરશો તો તમારો એડીનો દુખાવો અને પિંડીનો દુખાવો એસિડિટીને લગતો પ્રોબ્લમ છે એ બી મટી જશે. અને પાછળની સાઈડે જો કરો છો તો તમને ખબર છે વચ્ચેની લાઈન છે ગોલ બ્લેડર છે, ખાવાનું તમારું પસતું નથી, રાત્રે ઊંઘ નથી આવતી, જે કંઈ બી પ્રોબ્લમ છે એટલું અહીંયા ઘડી ટ્રીટમેન્ટ કરશો તો એ બી પ્રોબ્લમ મળશે. એવું ચારે બાજુથી તમે કમ્પ્લીટ કરશો તો તમારો 100% તમારો પિંડીનો દુખાવો એડીનો દુખાવો પરમેનન્ટ મટી જશે એ મારી ગેરંટી છે. અને આ એક જ ટ્રીટમેન્ટ એવી છે જેમાં તમારા પ્રોબ્લેમ સોલ્વ થશે. હું તો દરેકને કહીશ કે આ જ સુજોગ અપનાવો અને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરો. સર આજે દુખાવાની જે બધાને સમસ્યા થતી હોય છે બરાબર છે તો સૌથી વધારે આ મહિલાઓ વધારે પીડાતી હોય છે, ઘરનું કામ કરતી હોય છે, બાળકોને સાચવતી હોય છે, જેના કારણે દિવસ દરમિયાનના થાક દરમિયાન તેમને સૌથી વધારે જોઈન્ટ્સના દુખાવા થતા હોય છે. અને હું તો એવું કહેવામાં આવે છે કે અમુક વાતાવરણ ઉપર પણ જોઈન્ટ્સના દુખાવા ખૂબ થતા હોય છે અને એના જ માટે આજે મહિલાઓ છે, કોઈ બી મહિલા હોય કે પુરુષ હોય, કોઈ બી વૃદ્ધ હોય, તે મેડિકલ સાયન્સ તરફ દવાનો આશરો લેતા હોય છે. આંશિક રીતે તેમને ત્યારે રાહત થઈ જતી હોય છે પણ લાંબા ગાળે ફરી એનું એ પાછું આવી જતું હોય. તો તમારા દર્શક મિત્રોને જણાવો કે જે મેડિકલ સાયન્સની દવાનો ઉપયોગ કરી રહ્યા છે તેમને લાંબે ગાળે કેટલું મોટું નુકસાન કરી શકે છે. સૌથી પહેલાં તો હું સમજાવીશ કે આને કોઈ દવા બની જ નથી. વર્લ્ડમાં કોઈ બી ડૉક્ટર એવું કહે કે આ દવા ખાવાથી તમારા રોગ મટી જશે તેમને કોઈ કે ચિઠ્ઠીમાં લખીને આપે, ચિઠ્ઠી મારી પાસે લઈ આવજો હું 1.5 કલાકમાં 5 વર્ષથી જેલ કરાવી દઈશ કોઈ પણ ડૉક્ટરને. હું આ ટીવીના માધ્યમથી કહું છું આને કોઈ જ દવા બની નથી. કોઈ વર્લ્ડનો ડૉક્ટર એવું નહીં કહી શકે કે આ દવા ખાવાથી તમારો પિંડનો દુખાવો પરમેનન્ટ મટી જશે, એડીનો દુખાવો પરમેનન્ટ મટી જશે, ઘૂંટણનો દુખાવો પરમેનન્ટ બની જશે, કારણ કે આની કોઈ દવા બની. તમને જે બી દવા આપે છે 100% પેઇન કિલર અને સ્ટીરોઇડ જ આપે છે. આના સિવાય તમે જેની MBBS ડૉક્ટરની પાસે જશો જેની 50 રૂપિયા ફી હશે એ બી તમને પેઇનકિલર જ આપશે, જેની 5000 રૂપિયા તપાસવાની ફી હશે એ બી તમને પેઇનકિલર અને સ્ટીરોઇડ જ આપવાનો છે. આના સિવાય એમની પાસે બીજો કોઈ ઇલાજ જ નથી. અને આ તમે જેટલું પણ વધારે કરશો યાદ રાખજો કે આ જે પગના દુખાવા જે થતા હોય છે એ માત્ર ને માત્ર યુરિનરી બ્લેડર અને કિડનીના ઇન્ફેક્શનને લીધે જ થતા હોય છે, આના સિવાય બીજું કોઈ કારણ જ હોતું નથી. અને જે ઉર્જા શક્તિ શરીરમાં જે અનબેલેન્સ થાય છે એ ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા વગર, મેં જેવી રીતે કીધું કે એડીનો દુખાવો છે અહીંયા ઘડી આ જે પહેલો પોરું આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ છે, આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા ઉપર 14 લોકમાં તમે ગમે ત્યાં જાઓ 14 આ ડ્રાયનેસની ઉર્જા શક્તિ બેલેન્સ કર્યા વગર તમારો આ દુખાવો મટવાનો જ નથી એડીનો. એટલે આ ડ્રાયનેસનો દુખાવો છે એ મટાડવા માટે તમારે સુજોગ જ અપનાવવું પડશે. આગળ હું તમને કયા કયા રોગો કેવી રીતે થાય છે એ બી બતાવીશ પણ યુરિનરી બ્લેડર અને કિડનીની ઇન્ફેક્શન મેઇન છે. એટલે આ જે ભાગ છે આ સેકન્ડ ફિંગર છે આપણને બધાને ખબર છે કે આ અંદરની સાઈડની જે લાઈન છે એ કિડનીને લગતી લાઈન છે, આ વચ્ચેની લાઈન જે સ્પ્લીન છે અને આ બાજુની લાઈન લીવર ફંક્શન છે. હવે આ બાજુની સાઈડે કરીએ તો આ યુરિનરી બ્લેડર છે, વચ્ચે ગોલ બ્લેડર છે અને આ સ્ટમકને લગતું છે. મેં હમણાં બી બતાવ્યું કે જ્યારે એસિડિટી બધું થાય છે ત્યારે સ્ટમકમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો અહીંથી જ્યારે હું આટલા ભાગની અંદર બી ટ્રીટમેન્ટ કરીને જો નીડલિંગ્સ કરીશ તો તમારું પરમેનન્ટ ક્યોર થઈ જશે. આ એડવાન્સ ટ્રીટમેન્ટની વાત કરું છું પણ તમને સામાન્ય બી જે તકલીફ હશે ને અહીંયા ઘડી મટી જશે. અને આ યુરિનરી બ્લેડરનું જે ઇન્ફેક્શન છે એ આ અંદરની લાઈનમાં કરશો તો
આ અંદરની લઈને અને આ બેઉનું કિડનીનું ઇન્ફેક્શન જો આટલું મટાડી દેશો તો પરમેનન્ટ ક્યોર થશે, તમને ફરીથી નહીં થાય. કારણ કે હું તમારો પાર્ટ કયો સારો કરું છું, યુરિનરી બ્લેડર અને કિડનીનો ઓરિજિનલ પાર્ટ બી સારો કરું છું. હવે આ યુરિનરી બ્લેડર અને કિડનીનો ઓરિજિનલ પાર્ટ સારા કરવા માટે તમારા બ્રેઇનની અંદર જે બી ડર છે, બરાબર સમજી લેજો, જે બી ડર છે, જે બી તમને તમારી લાગણી દુભાયેલી છે, એ પણ સાથે સાથે ક્યોર થાય છે. તમારામાં થોડીક ડેરિંગ પણ આવશે અને એ બધું જ ક્યોર થશે તો આ તમારો પગનો દુખાવો પરમેનન્ટ ક્યોર થશે. આ જગ્યાએ હજુ સુધી મેડિકલ સાયન્સ પહોંચી નથી છું, પણ અત્યારે WHO પણ એવું માનતું થઈ ગયું છે કે માણસના શરીરમાં અત્યારનું જે લેટેસ્ટ, હમણાં 3-4 મહિના પહેલાં જે અમેરિકામાં WHOનું જે રિસર્ચ થયું છે એની અંદર WHO આજકાલ માનતું થઈ ગયું છે કે 95% રોગ માણસના વિચારોથી જ માણસના શરીરમાં આવે છે. ખાલી 5% જ રોગ એવા છે જે એક્સિડન્ટથી થતા હોય છે અને ખાવા પીવાથી થતા હોય છે. અત્યારે WHO પણ માનતું થઈ ગયું છે. એટલે મનના પોઝિટિવ નેગેટિવ થોટ્સની શું અસર થાય છે શરીર ઉપર, એ બી તમારું ક્યોર થઈ જશે. યાદ રાખજો, માણસના વિચારો દુનિયાની કોઈ ટ્રીટમેન્ટ બદલી નથી શકતું. સુજોગ એક જ એવી ટ્રીટમેન્ટ છે કે જે તમારા વિચારો પણ બદલી શકે છે. અહીંયા ઘડી તમે ટ્રીટમેન્ટ કરશો તો તમારા લાગણીઓ જે ઘવાય છે એ પણ ધીરે ધીરે ઓછી થશે અને આ કિડનીનું અને બ્લેડરનું જે ઇન્ફેક્શન છે એ પણ ધીરે ધીરે ઓછું થશે. એ રીતે તમારો પગનો એડીનો દુખાવો અને આ પિંડીનો દુખાવો બેઉ 100% ક્યોર થઈ જશે. હું તો તમામ પ્રેક્ષકોને કહીશ કે તમે જિંદગીમાં સુજોગ થોડું અપનાવો. મારા હું અત્યારે રોજેરોજ તમારે એપિસોડ આપવાનો છું. તમે સુજોગ અપનાવશો તો હું તમારા પગને લગતા દુખાવા, ખભાને લગતા દુખાવા, માથાને લગતા દુખાવા, સર્વાઇકલ બેકપેનથી માંડી જેટલા પણ શરીરના દુખાવા મને આ જગ્યા દુખે છે એ શબ્દ જ્યારે આવશે તો માત્ર સુજોગ જ એવી ટ્રીટમેન્ટ છે કે જે તમને 100% ક્યોર કરશે. નોટ એ રિલીફ, મેડિકલ સાયન્સ માત્ર રિલીફ આપશે, ક્યોર નહીં કરી શકે. હું તમને એવું મટાડીશ કે જો તમને ફરીથી એ પ્રોબ્લેમ ના થાય એવું ક્યોર કરવાની રીત અને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે તમારી મેતે જાતે ક્યોર કરી શકશો એવી ટ્રીટમેન્ટ હું તમને શીખવાડવાનું. રોજે રોજ મારા એપિસોડ આવવાના છે. મેં નક્કી કર્યું છે કે મારે ગુજરાતમાં બધા જ લોકોને સમજાવવું છે કે તમે તમારો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકો અને મારે ટ્રીટમેન્ટ સમજાવી છે અને મારે બતાવી છે. તમે રોજ મારો એપિસોડ જોતા રહેજો, આ ચેનલ ઉપર જોતા રહેજો. હું રોજ તમને 15-20 મિનિટ તમને આવી રીતે સમજાવીશ અને એની અંદર આજે હું મેં તમારો લીધો છે આ પિંડીનો દુખાવો, એડીનો દુખાવો. આવતીકાલે હું ઘૂંટણનો દુખાવો બી લઈશ, બોલનો દુખાવો બી લઈશ, સાયટિકાની નસ કેવી રીતે ખેંચાતી હોય છે, માણસ તડપતો હોય છે પાણીના વગર, માછલી જેવી રીતે તડપે એવી રીતે સાયટિકાનો, રાત્રે માણસ સૂઈ નથી શકતો, પગ લાંબો નથી કરી શકતો, એ બધા દર્દો કેવી રીતે મટાડવાના એ બધું હવે હું ધીરે ધીરે એક એક એપિસોડની અંદર બતાવતો જઈશ. આજે આપણે એડીનો અને આ જે દુખાવો છે એ કેવી રીતે ક્યોર થવાનું એ મેં બતાવ્યું છે. આગળ આવતીકાલે બીજા એપિસોડમાં આપણે આગળ જઈશું. તો દર્શક મિત્રો, વૃદ્ધો કહેતા હોય છે ને પોલીસ, કોર્ટ કચેરી અને હોસ્પિટલનો રસ્તો કોઈને ક્યારે ના બતાવે. તો જે પ્રમાણે સર અને મેમે કીધું એ પ્રમાણે જો તમારે હોસ્પિટલથી તો બચવું જ હોય તો તમારે આ થેરાપિસ્ટની સલાહ તો જરૂર માનવી જોઈએ. બેફામ તમે મેડિકલ સાયન્સનો ઉપયોગ કરો છો, બેફામ તમે દવાઓનો ઉપયોગ કરો છો. જે પ્રમાણે મેં તમને કીધું કે તમને આંશિક રીતે તો રાહત થશે પરંતુ લાંબે ગાળે તમને ખૂબ જ નુકસાન થશે. અને ઘરે જ બેઠા અને સારા એવા થેરાપિસ્ટની સલાહ લઈને જો તમે એને સારી 100% ખાતરી સાથે તમે એને નાબૂદ કરી શકતા હોય તો શું કામ આવા મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવો જે લાંબે ગાળે નુકસાનકારક થતું હોય. વંદન સુજોગ જે થેરાપિસ્ટ સેક્ટર છે તે ખૂબ સારી સારવાર અને ખૂબ ઓછા રૂપિયામાં. દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો, સારી સારવાર અને ખૂબ સારા રૂપિયામાં એવી સારવાર તમને મળતી હોય છે. તો ફરી એક વખત આવાજ વિષય અને રોગ વિશે વધુ જાણીશું, તેના નિવારણ માટે જાણીશું. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.